આવી ગયા છે તળાજ ગામ પાસે, આ તમે જોઈ શકો છો. અને અહીંયાથી હવે ધીરે ધીરે આપણે આગળ વધશું. જો માસમા ગામનું મા કાળીમાનું મંદિર અને એની એક્ઝેક્ટ સામે, અને આ તરફ તમે જોઈ શકો છો મેમડી મારું. તો આપણે આવી ગયા છીએ ઓલપાર ચાર રસ્તા પાસે, ફોરમાં ગામ પાસે આવી ગયા છે. અને હવે આપણે સિદ્ધાર્થ તરફ આગળ સીધા સીધા જવાનું છે આ તરફ. અને આ તમે બોર્ડ વાંચી શકો છો, આપણે આવી ગયા છીએ હમણાં સિદ્ધનાથ મહાદેવ મંદિરે. અને મને ખ્યાલ છે જ્યાં સુધી આપણે અહીંયાથી જ જવાનું છે. અને આ તમે મંદિરના પણ દર્શન કરી શકો છો, આ સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન તમે અહીંથી કરી શકો છો. આપણે હમણાં જવાનું છે અહીંયા નહીં, એનો તો આપણે વિડીયો ઓલરેડી બનાવી દીધો છે. અને આ તમે બોર્ડ જોઈ શકો છો, આપણે આવી ગયા છીએ કપાસી ગામ તરફ. હવે આપણે જઈશું અને એ જવાનો રસ્તો આ તરફ છે. હમણાં આજે તો અમે બે ભાઈઓ બાઇક પર નીકળ્યા છે, એટલે તમને મુમેન્ટ અને આ તમે બોર્ડ વાંચી શકો છો, આપણે આવી ગયા છે કપાસી ગામની અંદર. હવે કેટલું અંદર જવાનું એ તો ખબર નથી, મને બહારથી ખબર એટલી પડેલી છે કે 1.5 કિલોમીટર આસપાસ અંદર જવાનું છે. આપણે ગામની અંદરથી અહીંયાથી આપણે જમણી બાજુ વળવાનું છે અને આગળ જઈને ડાબી બાજુ વળવાનું છે. તો રસ્તો જરાક અટપટો છે, પણ જોતા રહો. અને આ તમે બોર્ડ વાંચી શકો છો, અહીંયાથી હવે આપણે મંદિરની તરફ જઈ રહ્યા છીએ. હમણાં તો જય શ્રી રામ, જય શ્રી રામ. અને આ આપણે આવી ગયા છે કપાસી ગામના હનુમાનજીના મંદિરે. આ રામની સેના અહીંયા બેઠી છે, તમે જોઈ શકો છો. ખોટું ન બોલવું, ખોટું ન જોવું અને ખોટું ન સાંભળવું. અને આ તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર. અને હવે આપણે ધીરે ધીરે અંદર પણ જઈશું ને દર્શન કરીશું. અને આ આપણે આવી ગયા છે કપાસી ગામના હનુમાનજીના મંદિરે. આપણે અંદર પણ જઈશું અને હનુમાનજીના દર્શન પણ કરીશું. અને દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. આ તમે જોઈ શકો છો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર. અને આવી ગયા છે ફરી એક નવા સફર ઉપર. મારી પાછળ તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર. હું હમણાં આવી ગયો છું કપાસી ગામના હનુમાનજીના મંદિરે, જ્યાં એમ કહેવામાં આવે છે આ મૂર્તિ સ્વયં અહીં પ્રગટ થયેલી છે. તો આ મંદિરનો થોડો ઇતિહાસ આપણે જાણીશું અને અહીંના થોડો ડ્રોન શોટ જોઈશું. મહારાજ સાથે વાત કરીશું, આ મંદિરનો થોડો ઇતિહાસ પણ આપણે આગળ એમની પાસે જાણીશું. તો ચાલો હવે આવી જાઓ મારી સાથે. અને અહીં તમે અહીંનો ઇતિહાસ વાંચી શકો છો. મંદિરની અંદર પ્રવેશતા જમણી તરફ તમને આ જલારામ બાપાના દર્શન કરવા મળે છે અને ડાબી તરફ આ તરફ ગણેશજીના. અને આ તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો એ સ્વયંભૂ અહીં પ્રગટ થયેલી છે હનુમાનજીની. અને એમની ઉપર છે રામ, લક્ષ્મણજી અને સીતાજી. અહીં તમને એમના પણ દર્શન કરવા મળે છે. આપણે પહેલી વાર અહીંયાનું જોવા મળશે કે આપણે અહીં થાર ધરાવતા આપણે હનુમાનજીને આપણે જોવા મળશે. તો આપણે એ પણ જોઈ લઈશું આજે. અને આ ભીડ તમે જોઈ શકો છો. અમે
અને હમણાં સુધી તમે આ મંદિરના દર્શન કરી લીધા હોય, હવે તો હવે આપણે અહીં થોડા ડ્રોન શોટ પણ જોઈશું અને મંદિરને ચારો તરફથી આપણે નિહાળી લેશું અને થોડું મહારાજે એવું લાગે તો આપણે વાત પણ કરશું. આ છે કપાસી ગામ અને હવે આપણે અહીંના થોડા ડ્રોન શોટ જોઈશું. બ્લોગમાં ફરીથી મળીશું, તો ત્યાં સુધી આ વિડીયો જોતા રહો. મારી ચેનલમાં નવો હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો બાય બાય.